વિદ્યાર્થી મિત્રો કેમ છો, મજામાં? આજે આપણે ધોરણ 10માં ની અંદર ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ, કે જેની અંદર તો કે આપણે સ્વાધ્યાય 7.2 વિશે અભ્યાસ કરવાના છીએ. લાસ્ટ લેક્ચર ની અંદર તો કે આપણે વિભાજન માટેની થિયરી અને ત્યારબાદ મધ્યબિંદુ, મધ્યકેન્દ્ર આ તમામને લગતી તો કે આપણે થિયરી વિશે અભ્યાસ કર્યો હતો. બરો તો કે સૌપ્રથમ બધાને તો કે વિભાજન શું છે, વિભાજન સૂત્ર આવડવું જોઈએ, ત્યારબાદ મધ્યબિંદુ ના યામનું સૂત્ર આવડવું જોઈએ અને મધ્યકેન્દ્ર ના યામનું સૂત્ર આવડવું જોઈએ. સૌપ્રથમ તો કે બધે બધાને આટલા સૂત્ર તો કે ખાસ બધાને આવડવા જોઈએ, તો જ તો કે આજના તો કે આ ક્વેશ્ચન બધે બધા સમજાશે. તો ચાલો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 માં તમને શું આપે છે, બિંદુઓ -1 7 અને તો કે 4 -3 અને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. ક્વેશ્ચન સાવ એટલે સૌ સિમ્પલ છે, બે બિંદુ આપી દીધા છે, એ બે બિંદુને જોડતો એક રેખાખંડ છે, એ રેખાખંડનું તો કે કોઈ પણ એક બિંદુ છે 2:3 ગુણોત્તર ની અંદર વિભાજન કરે છે અને તો કે બિંદુના આપણે યામ મેળવવાના છે. કહેવાનો મીનિંગ શું છે, રેખાખંડનું જે બિંદુ વિભાજન કરે છે તો એ વિભાજન બિંદુના યામ શું હશે એ આપણે મેળવવાના છે. ચલો રકમ પહેલા બધાને સમજાવી, તો સૌપ્રથમ આપણે ધારી લઈએ, ચાલો ધારો કે બિંદુ P ઓફ XY, ચાલો બિંદુ P ઓફ XY એ આપણી પાસે a ના યામ આપણે ધારી લઈએ, ચાલો આ -1 7 -1 7 તથા b ના યામ, ચાલો આપણે બીજું જે બિંદુ આપી દીધું છે એના યામ ધારી લઈએ 4 -3 ને જોડતા રેખાખંડ AB નું કેટલા જેમ કેટલા માં, તો કે 2:3 ના ગુણોત્તરમાં, 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચાલો સૌપ્રથમ બધે બધાને તો કે આજે લખ્યું એ સમજાવું જોઈએ, ફરી એકવાર આપણે વાંચીએ. આપણને એવું કીધું હતું વિભાજન બિંદુના યામ મેળવવાના, તો આપણે વિભાજન બિંદુના P ઓફ X હોય ધારી લીધા. હવે બાકીના જે બે બિંદુ આપ્યું છે એના દ્વારા રેખાખંડ બને છે, આપણે એને નામ પણ આપી દીધા A અને B, એને જોડતા રેખાખંડનું AB નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા તો કે આપણી પાસે બિંદુ છે. ચાલો તો હવે આપણે સૂત્ર યાદ કરો, શું હતું સૂત્ર, તો કે વિભાજન બિંદુના યામ બરાબર, ચાલો આપણે સૂત્ર લખીએ, તો અહીંયા લખીએ માટે વિભાજન બિંદુના યામ ઇઝ ઇક્વલ ટુ, ચાલો સૂત્ર શું હતું યાદ કરો બધા, તો કે આપણી પાસે m1 x2 + m2 x1, ચાલો એના છેદમાં શું હતું, તો કે m1 + m2 અને પછી આપણી પાસે yam નો શું હતો, m1 y2 + m2 y1 છેદમાં તો કે m1 + m2. ચલો આપણી પાસે આ ટાઈપ નું કઈક ફોર્મ્યુલા હતી. તો હવે બધે બધી વેલ્યુ તો કે આપણે મૂકીએ, ચલો વિભાજન બિંદુના યામ કયું બિંદુ વિભાજન કરે છે, તો કે p બિંદુ, તો આપણે લખીએ માટે p ઓફ xy, ચલો p ઓફ xy ઇઝ ઇક્વલ ટુ, ચાલો m1 x2 + m2 x1. હવે બધે બધા જોજો ખાસ, x1 y1 મીન્સ પેલું જે બિંદુ હોય તે, x2 y2 મીન્સ બીજું જે બિંદુ હોય તે, આ બધા એકલા ખાસ મગજમાં રાખવાનું છે. ફરી એકવાર x1 y1 શું હોય, પેલું જે બિંદુ છે તે, અને x2 y2 શું હશે, બીજું બિંદુ હશે તે, m1 m2 શું હશે, તો કે આપણી પાસે 2:3 એટલે m1 = 2, m2 = 3. તો આ બધે બધા ખાસ યાદ રાખવાનું છે. ચાલો આપણે બધે બધી વેલ્યુ મૂકીએ, જોજો m1 એટલે કેટલા છે, 2. ચાલો x2 મીન્સ બીજું બિંદુ, ચાલો બીજું બિંદુ ના યામ xm કયો છે, 4, તો અહીં x2 + m2 કેટલા છે, 3. ચાલો x1 એટલે પહેલા બિંદુ ના યામ -1, ચાલો એના છેદમાં m1 + m2 એટલે 2 + 3. હાલો yam આપણે લખીએ m1 તો 2 છે, y2 મીન્સ બીજું બિંદુ જે છે એનો yam કેટલો છે, -3, ચાલો એને પ્લસ m2 એટલે આપણી પાસે 3 છે, y1 એટલે પહેલા બિંદુનો તો કે ym 7 આખાના છેદમાં તો કે 2 + 3. ચાલો બ્રેકેટ પૂરો, ફરી એકવાર કેવી રીતે આપણે લખવાના છે, m1 m2 એટલે કે જે વિભાજન ગુણોત્તર છે તે, એટલે m1 = 2 છે, m2 = 3 છે, ત્યારબાદ x1 y1 એટલે પહેલું જે બિંદુ છે એને x1 y1 લઈએ, બીજું જે બિંદુ છે એને x2 y2 લઈએ. ચાલો ખબર પડી, x1 y1 આ x2 અને y2,
ઈ મુજબ બધે બધી વેલ્યુ મૂકી ચાલો હવે માત્ર તો કે સાદુરૂપ છે હવે સાદુરૂપ પણ બધાને આવડતું જ હોય ચાલો 4 2 8 પ્લસ માઈનસ માઈનસ આવશે 3 1 આ 3 છેદમાં 3 ને 2 કેટલા આવ્યા 5 ચાલો આ બાજુ જોઈએ 3 2 કેટલા આવ્યા માઈનસ 6 પ્લસ તો કે 7 3 કેટલા આવ્યા 21 છેદમાં 3 ને 2 કેટલા આવ્યા 5 ચાલો આનું આપણે સાદુરૂપ આપીએ 8 માંથી 3 ગયા એટલે 5 ના છેદમાં 5 આ 21 માંથી 6 આપણે બાદ કરીએ એટલે 15 ના છેદમાં 5 चल 15 ना छेद में 5 એટલે ફાઇનલી આપણે અહીં મળ્યા 1 અને 15 ભાગ્યા 5 કરો 5 3 15 તો ફાઇનલી આપણી પાસે p of xy = શું મળ્યું 13 ચલો તો આપણે લખીએ માટે વિભાજન બિંદુના અહીંયા વિભાજન બિંદુના અહીંયા આપણને શું મળ્યા તો કે આપણી પાસે 13 ચાલો સમજાય છે બધાને તો એટલા માટે તો કે આપણી પાસે અહીંયા રેખાખંડ AB જે હતો એનું એક વિભાજન કરે છે બિંદુ અને બિંદુના અહીંયા આપણને મળ્યા 13 હવે સૌપ્રથમ આખે આખા ક્વેશ્ચનમાં શું કર્યું આ પહેલો ક્વેશ્ચન છે એટલે હું આખે આખી વસ્તુ સમજાવું છું કે આપણે કોઈ પણ ક્વેશ્ચન ગણીએ તો એની અંદર આખે આખો ક્વેશ્ચન કેવા શું માંગે એ પણ બધે બધાને ખબર પડવી ચાલો હવે એક તો કે આપણે આલેખની મદદથી તો કે આખે આખો ક્વેશ્ચન સમજવાની ટ્રાય કરીએ ચાલો બધે બધા ખાસ ધ્યાન આપજો સૌપ્રથમ તો કે આપણે x અક્ષ અને y અક્ષ તો કે આપણે દોરીએ તો અહીંયા આપણી પાસે x અક્ષ છે અહીંયા આપણી પાસે y અક્ષ છે ચાલો હવે એક બિંદુના અહીંયા આપણી પાસે -1 અને 7 છે જોજો બધે બધા ખાસ ચાલો -1 એટલે અહીંયા ક્યાંક હશે અને 7 એટલે તો કે ઉપરની બાજુ એટલે કે અહીંયા ધારી લઈએ કે આપણે -1 7 બિંદુ આવેલું છે ચાલો -1 7 ત્યારબાદ બીજું બિંદુ કયું છે તો કે 4 -3 તો આપણે લઈએ ચાલો અહીંયા 1 2 3 અને 4 આપણે અહીંયા ક્યાંક લઈ લઈએ -3 અહીંયા ક્યાંક લઈ લઈએ ચાલો તો 4 -3 ધારો કે બિંદુ અહીંયા ક્યાંક છે પર એક્ઝેક્ટલી તમે આલેખની અંદર દોરો તો તમને વધારે આઈડિયા ચાલો આ બંને બિંદુને જોડતો આપણે આ રેખાખંડ લઈ લઈએ આ બિંદુને આપણે A નામ આપી દઈએ આ બિંદુને આપણે B નામ આપી દઈએ ચાલો હવે આપણે P ના યામ શું મળ્યા જો બધે બધા 1 3 એટલે કે અહીં કે ધારો કે બિંદુ છે ઈ બિંદુના યામ આપણે 1 3 લઈ લઈએ ચાલો આ બિંદુના યામ શું છે 3 તો તમે જોઈ શકો છો AP નો ગુણોત્તર લ્યો અને PB નો ગુણોત્તર લ્યો તો આ ભાગ 2 જેટલો લાગે છે અને આ ભાગ એની કરતા થોડો મોટો 3 જેટલો જો એક્ઝેક્ટલી તમે આ લેખની અંદર દોરો તો તમને પરફેક્ટ તો કે આપણે ધારો કે આની લંબાઈ જેટલી પણ હોય એનો બીજો ભાગ આ હોય ત્રીજો ભાગ આ સમજાય છે બધાને તો આ ક્યાંક ક્વેશ્ચન એ કહેવા માંગે છે કે આપણી પાસે રેખાખંડ AB છે એનો બીજો ભાગ તો કે આ મળ્યો ત્રીજો ભાગ આ મળ્યો એવું તો કે વિભાજન કરતો એવું બિંદુ P છે અને એના યામ શું મળ્યા આપણને 1 ચાલો આ ક્યાંક ક્વેશ્ચન બધે બધાને સમજાવો તો સૌપ્રથમ બધે બધા ક્વેશ્ચન નંબર 1 લખી નાખો ત્યારબાદ આપણે આગળના ક્વેશ્ચન જોઈએ આપણે જોઈએ તો કે ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન નંબર 2 માં તમને શું આપેલ છે બે બિંદુ આપી દીધા છે ઈ બંને બિંદુને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ છે બરાબર ક્વેશ્ચન થોડો કા ઇમ્પોર્ટન્ટ પણ છે અને વ્યવસ્થિત વિચારવો પણ પડશે કેમ કે આગળના ક્વેશ્ચન ની અંદર તમને ડાયરેક્ટલી કહી દીધું કે આની અંદર તો કે વિભાજન બિંદુના યામ અહીંયા તો કે આપણે શું મેળવવાનું છે ત્રિભાગ બિંદુઓના યામ પરંતુ આપણે યામ તો મેળવશી ચાલો પરંતુ એના માટે આપણે વિભાજન ગુણોત્તર પણ આપ્યો એટલે સૌપ્રથમ તો કે આપણે વિભાજન ગુણોત્તર પણ આપણે જાતે જ નક્કી કરવો પડશે ચાલો સૌપ્રથમ તો કે આપણે આ બંને બિંદુ છે ને આપણે AB ધારી લઈએ ધારો કે આપણી પાસે તો કે અહીંયા આપણે જોઈએ તો આપણી પાસે ધારી લઈએ કે આ બિંદુ A છે એના યામ આપણે ચાલો લઈ લઈએ કે 4 અને -1 એવી રીતે ધારો કે આપણી પાસે ચાલો આ એક બિંદુ B છે અને B બિંદુના યામ આપણે ધારી લઈએ કે -2 અને -3 છે હવે અહીંયા શું આપણને કીધું છે ત્રિભાગ ત્રિભાગ મીન્સ ત્રણ સરખા ભાગ હવે જોજો બધે બધા ખાસ ત્રણ સરખા ધારો કે આપણે ભાગ કરવા એટલે ધારો કે આપણે લઈ લઈએ ચાલો 1 અને આ 2 અહીં તમે જોઈ શકો છો આ એક ભાગ આ બે ભાગ અને 3 કહેવાનો મીનિંગ આપણે ધારી લઈએ કે આ બંને બિંદુને જોડતો એક રેખાખંડ AB છે તો એના ત્રણ સમાન ભાગ કરે છે એટલે તો કે આપણી પાસે કેટલા બિંદુની જરૂર પડે જોવો જી બધે બધા તો કે બે બિંદુની જરૂર પડે તમે બે બિંદુ લીધા એટલે આપણી પાસે અહીંયા ત્રણ સમાન ભાગ થઈ ગયા આવો ના હોય એક ક્વેશ્ચન તમને એવો પણ આવે તો કે ચાર સમાન ભાગ કરવા તો ચાર સમાન ભાગ કરવા હોય તો આપણે કેટલા બિંદુની જરૂર પડે ત્રણ બિંદુ બરાબર જેટલા સમાન ભાગ કરવા એની કરતા આપણે એક ઓછું બિંદુની જરૂર પડે તો અહીંયા આપણે ત્રણ ભાગ કરવા છે એટલે આપણે બે બિંદુ પસંદ કર્યા હવે મેઈન વાત આવી તો કે અહીંયા વિભાજન ગુણોત્તર ને હવે અહીંયા આપણને શું કીધું જો રેખાખંડના ત્રિભાગ બિંદુ સરખા ભાગ થાય ને એવા તો કે આપણે બિંદુ લેવાના છે તો આપણે P અને Q બિંદુ ધારી લીધા ચાલો હવે આપણે શું કરવું પડશે તો કે અહીંયા સમાન ભાગ કરવા માટે AP PQ અને QB તો આપણે લખી અહીં ચાલો ધારો કે રેખાખંડ AB ના
त्रिभाग बिंदुओ, त्रिभाग बिंदुओ P અને Q છે। ફરી એકવાર આપણે શું ધાર્યું કે રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ P અને Q છે, તો એનો મીનિંગ એવો થયો માટે A થી P જઈએ કે P થી Q જઈએ કે Q થી B જઈએ, આ ત્રણે ત્રણની લંબાઈ કેવી થાય, સમાન થાય। A થી P, B થી Q અને Q થી B। હવે જોજો બધા આપણે આ બધાને 1:1 નો ગુણોત્તર ધારી લઈએ, એટલે કે A થી P ગયા, B થી Q ગયા અને Q થી B ગયા, એ ત્રણે ત્રણનો ગુણોત્તર આપણે 1:1 નો ધારી લઈએ। તો હવે હું એમ કહું કે P બિંદુ રેખાખંડ AB નું કેટલા જેમ કેટલામાં ગુણોત્તરમાં વિભાજન કરે છે, બધા વિચારજો ખાસ। આ ત્રણે ત્રણ ભાગ અત્યારે કેટલાનો છે, 1:1 નો। P બિંદુ રેખાખંડ AB નું કેટલા જેમ કેટલાના ગુણોત્તરમાં વિભાજન કરે છે, બધા વિચારો। તો અહીં તમે જોઈ શકો છો આ ભાગ 1 નો છે અને આ ભાગ 2 નો છે। એનો મીનિંગ એવો થયો P બિંદુ રેખાખંડ AB નું A તરફથી 1:2 ના ગુણોત્તરમાં વિભાજન, પરંતુ તમને હું પૂછું કે B તરફથી કેટલા જેમ કેટલાના ગુણોત્તરમાં વિભાજન થાય, તો B તરફથી તમે જોઈ શકો છો ઉપરનો ભાગ 2 નો આવશે, નીચેનો ભાગ 1 નો આવશે। સમજાય છે? તો બંને રીતે તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો। તો અહીં આપણે લખીએ, ચાલો અહીં બિંદુ P XY આપણે ધારી લઈએ, ચાલો એને અહીં બિંદુ P XY એ રેખાખંડ AB નું એ તરફથી ચાલો એટલા જેમ હવે એ તરફથી મેં લખ્યો એનો મતલબ એ વાળો ભાગ પહેલા લખવાનો યાદ છે બધાને થિયરી એ પી ના છેદમાં પી બી એટલે અહીંયા આપણી પાસે એક જેમ આ ગુણોત્તર બે એ તરફથી એક જેમ બે ના ગુણોત્તરમાં વિભાજન કરે છે। ચાલો હવે હું સૂત્રનો લખતો ડાયરેક્ટલી વેલ્યુ મૂકીને આપણે ડાયરેક્ટલી કિંમત મેળવીએ છે બધે બધા ખાસ ધ્યાન આપજો ચાલો તો માટે બિંદુ P ના યા ચાલો ફોર્મ્યુલા અંદર લખતો ડાયરેક્ટલી જોજો M1 M1 એટલે કેટલા આવશે અત્યારે એ ચાલો M1 અત્યારે હું એક વખત બોલી જાઉં છું પછી તમે તમારી રીતે વેલ્યુ બોલો ચાલો M1 છે આ M2 X1 Y1 આપણે અહીંયા લેવાના પહેલા બિંદુના યા એટલે X1 આ Y1 આ X2 આ Y2 ચાલો ખબર પડી ફરી એકવાર M1 M2 X1 Y1 X2 Y2 ચાલો હવે બધે બધા સૂત્ર મ
પાસે માઈનસ 2 ચાલ m1 x2 પ્લસ આપણી પાસે શું આવશે m1 x2 પ્લસ m2 x1 ચાલ m2 કેટલા છે તો કે 2 x1 કેટલા છે 4 એના છેદમાં m1 પ્લસ m2 ચાલ m1 y2 y2 કેટલા છે માઈનસ 3 એને પ્લસ m2 y1 y1 કેટલા છે માઈનસ 1 ચાલ આખાના છેદમાં 1 પ્લસ 2 અને આખે આખાનો શું આવશે બ્રેકેટ ચાલ આપણે આગળ સાદું રૂપ આપીએ તો અહીં શું મળે છે ચેક કરીએ માઈનસ 2 પ્લસ 4 2 8 છેદમાં 2 ને 1 3 અહીં આપણે જોઈએ તો માઈનસ 3 એકા માઈનસ 3 માઈનસ 2 એકા માઈનસ 2 આખાના છેદમાં 2 ને 1 તો ફાઇનલી આપણી પાસે 8 માંથી 2 ગયા એટલે કેટલા વધ્યા 6 ભાગ્યા 3 અને અહીં આપણી પાસે માઈનસ 5 ના છેદમાં 3 એટલે કે આપણી પાસે 6 ભાગ્યા 3 કરીએ એટલે 2 મળ્યા અને માઈનસ 5 ના છેદમાં 3 તો માટે બિંદુ P ના એમ આપણને શું મળી ગયા 2 અને માઈનસ 5 ના છેદમાં 3 ચલો ખબર પડી બધાને હવે તો કે બિંદુ P ના એમ તો મળી ગયા તો અત્યારે હું આ બ્લુ માર્કર થી લખું છું એટલે શું આન્સર મળ્યો એ ખબર પડે એટલા માટે પરંતુ અહીં બધે બધા ખાસ ધ્યાન આપજો આના એમ રકમ માં આપેલ નથી આપણે મેળવા છે 2 અને માઈનસ 5 ના છેદમાં 3 પૂરો સમજવું ઈઝી પડે એટલા માટે તો કે મેં અહીંયા બિંદુ P ના એમ તમને લખી દીધા છે હવે જો આપણે Q ના એમ મેળવવા છે કોના એમ મેળવવા છે Q ના તો ફરી એકવાર આવડની જેમ જ તમે કરી શકો કે બિંદુ Q રેખાખંડ AB નું A તરફથી બોલો જી કેટલા જેમ કેટલાના ગુણોત્તરમાં વિભાજન કરે તો કે 2 જેમ 1 ના ગુણોત્તરમાં વિભાજન આ ખબર પડી હવે ધારો કે હું કહું કે આપણી પાસે Q બિંદુ B તરફથી કેટલા જેમ કેટલામાં તો B તરફથી 1 જેમ 2 ના ગુણોત્તરમાં વિભાજન એટલે ખબર પડી
તો કે આ રીતે તો તમે ક્વેશ્ચન ગણી શકો છો બરો આગળના જેમ જ કે પહેલો ક્વેશ્ચન ગણ્યો અહીંયા પણ આપણે આ પાર્ટ તો કે ગણ્યો પરંતુ આ મેથડ થોડીક લેન્ધી થાય એટલા માટે તો કે એક બીજી શોર્ટકટ મેથડ થી તો કે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે કઈ રીતે તો કે બિંદુ Q એ રેખાખંડ PB નું શું થાય મધ્ય બિંદુ થાય જો સુતા તો કે 1:1 ના ગુણોત્તરનો વિભાજન કરે તો તમને એમ થાય તો કે આપણે બિંદુ P ના અંક આવી રીતે નો મળ્યો સુકામે એવી રીતે નો મળ્યો કેમ કે આપણી પાસે બિંદુ P ના પણ યામ નતા અને બિંદુ Q ના પણ યામ નતા એટલા માટે તો કે ત્યાં ફરજિયાત આપણે વિભાજન ગુણોત્તરનો સૂત્રનો ઉપયોગ કર્યો જ્યારે તો કે અહીંયા આપણી પાસે Q બિંદુ જે છે એના યામ તો કે અલગ અલગ તમે ત્રણ રીતે મેળવી શકો બે તો કે વિભાજન એટલે કે એ તરફથી કાં તો બી તરફથી અને બીજું શું તો કે મધ્ય બિંદુ ને ખબર પડે છે બધાને તો આ રીતે તમે અલગ અલગ કોઈ પણ રીતે ક્વેશ્ચન સોલ્વ કરો બધામાં આન્સર સમાન જ આવવાનો છે ચાલો આપણે મધ્ય બિંદુ ને એમ ની સૂત્ર લખીએ તો આપણે એ બધે બધા ખાસ ધ્યાન આપજો અહીં ચાલો હવે બિંદુ Q એ રેખાખંડ તો કે આપણી પાસે PB નું મધ્ય બિંદુ છે PB નું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ હોવા માટે તો કે આપણી પાસે ત્રણ બિંદુ હોય ત્રણ બિંદુ પૈકી કોઈ પણ બે ના યામ હોવા જોઈએ તો અહીં આપણી પાસે B ના યામ છે P ના યામ છે તો એટલે Q ના યામ મળી જશે ચાલો તો આપણે લખીએ માટે બિંદુ Q ના યામ ચાલો ફોર્મ્યુલા શું હતી યાદ કરો બધા x1 x2 / 2 y1 y2 / 2 એટલે કે બંનેના x યામનો સરવાળો ભાગ્યા 2 બંનેના y યામનો સરવાળો ભાગ્યા 2 ચાલો બંનેના આપણે x યામનો સરવાળો કરીએ તો અહીંયા 2 છે અહીંયા આપણી પાસે માઈનસ છે ચાલો 2 2 ના છેદમાં x1 x2 / 2 y1 y2 / 2 y1 એટલે કેટલા છે તો કે -5 ના છેદમાં 3 વચ્ચે ઓમ પ્લસ આવે સૂત્રની સાઈડ પરંતુ અહીં -3 છે એટલે આપણે -3 લખીએ છીએ એના આખાના છેદમાં તો ફાઇનલી અહીંયા 2 2 એટલે 0/2 એવી રીતે અહીં આપણી પાસે માઇનસ તંત્રેલી -9 ને -5 અને -14 એના છેદમાં 3 એના આખાના છેદમાં 2 ફરી એકવાર જોજો કેવી રીતે સાદો ઉપાય તો તંત્રેલી 9 ને 5 14 ના છેદમાં 3 આખાના છેદમાં 2 ચાલો 0/2 કરીએ અને 0 જ મળે અહીં આપણી પાસે અહીંયા અંશનો છેદ ક્યાં જાય છેદમાં પરંતુ અહીં તમે છેદ પણ ઉડાડી શકો એટલે હું છેદ ઉડાડી દઉં છું ચાલો અહીં બધા બધા ખાસ ધ્યાન રાખજો 7 આવ્યા બરો 7 દુ કેટલા થયા 14 તો ફાઇનલી મળ્યા -7 ના છેદમાં 3 -7 ના છેદમાં 3 તો આપણે ચાલો લખીએ માટે રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ ચાલો ત્રિભાગ બિંદુઓ કયા કયા છે તો આપણને એક બિંદુ આ મળ્યું 2 અને માઇનસ તો કે 5 ના છેદમાં 3 તથા બીજું બિંદુ આપણને મળ્યું ચાલો 0 -7/3 છે ચાલો સમજાવવાનો ક્વેશ્ચન છે એટલે સાવ ઈઝી છે એક વખત તમને વિભાજન ગુણોત્તર કેવી રીતે મેળવવો એ ખબર પડી ગઈ તો કોઈ પણ ક્વેશ્ચન આવક બનાવીને આપણે કાઈ પણ અઘરું નહીં લાગે ફરી એકવાર આપણે જોઈએ રેખાખંડ AB E બિંદુ વિભાજન કરે છે જો હું A તરફથી લઉં તમને એમ થાય A તરફથી અને B તરફથી એવું શું કામ આપણે લઈએ છીએ તો કે એના માટે એની ઉપરથી આપણે x1 y1 અને x2 y2 કોને લેવો એ નક્કી થાય બરો એટલા માટે તો કે આપણે a તરફથી આને x1 y1 b તરફથી હોત તો આને આપણે x1 y1 અત્યારે આપણે a તરફથી લીધું છે એટલે x1 y1 આને લીધા છે x2 y2 આને લીધા છે ગુણોત્તર તો x2 છે એટલે m1 બરાબર 1 છે m2 બરાબર 2 છે ચાલો આવડશે બધાને હવે q બિંદુની આપણે વાત કરી રહ્યા છીએ q બિંદુના યામ આપણે મધ્ય બિંદુના યામથી તો કે આપણે મેળવવા છે બરો પી બી નું શું થાય મધ્ય બિંદુ થાય એટલા માટે કારણ કે એમ 1:1 નો ગુણોત્તર થાય એટલા માટે મધ્ય બિંદુ બની ગયું અને મધ્ય બિંદુના યામને તો કે આપણે સૂત્રની રીતે તો કે આપણે આ બિંદુ Q ના યામ મેળવ ચાલો આવડશે બધાને સાવ એટલે સાવ સિમ્પલ જ છે તો સૌપ્રથમ બધે બધા ક્વેશ્ચન નંબર 2 લખી નાખો ત્યારબાદ આપણે આગળના ક્વેશ્ચન જોઈએ હવે આપણે જોઈએ તો કે ક્વેશ્ચન નંબર 3 માં અહીં તમને શું આપેલ છે તો કે આમ જોઈએ તો રકમ ખૂબ જ મોટી છે એટલે કે આગળના બંને ક્વેશ્ચન ની અંદર તમને ડાયરેક્ટલી તો કે બિંદુના યામ આપી દેતા હતા અહીંયા બિંદુના યામ પણ મેળવવાના છે વિભાજન જો ગુણોત્તર આવતો હોય તો તે પણ મેળવવાના છે ઘણું બધું તો કે આની અંદર આપેલું છે ચલો આપણે રકમ જોઈએ સૌપ્રથમ તો કે અહીં તો કે આપણી પાસે તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCD માં રમતગમત દિવસની પ્રવૃત્તિ યોજાય છે તો કે આપણે શું કીધું છે કે લંબચોરસ આકારનું એક મેદાન ABCD છે અહીંયા તો કે રમત દિવસની તો કે આપણી પાસે પ્રવૃત્તિ યોજાયેલ છે ચાલો અહીં તો કે તમે જોઈ શકો છો તો કે એક આકૃતિ તો કે અહીંયા તો કે આપણી પાસે જે ટેક્સ્ટ બુક ની અંદર આપેલી છે તે મેં અહીં દર્શાવેલ છે તો બધા ખાસ આકૃતિ પરથી આખી રકમ સમજવાની ટ્રાય કરજો ચાલો આપણે જોઈએ
ચોક પાવડરની મદદથી એક એક મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. તમે જોઈ શકો છો એક એક મીટરના અંતરે તો કે એક એક ઊભી લાઈન દર્શાવેલી છે. ત્યારબાદ આપેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર AD પર પ્રત્યેક એક મીટરના અંતરે હોય તેવા 100 કુંડના કુંડા મૂક્યા છે. તમે જોઈ શકો છો 1 થી 100 એ 100 કુંડા અહીં તમને દર્શાવે છે. એ અંતર તો કે શરૂ થાય છે ત્યાં, ડી અંતર પૂરું થાય છે ત્યાં, 100 ફૂલના કુંડા એક એક મીટરના અંતરે રાખે છે. એનો મીનિંગ શું થયો? તો કે આપણી પાસે 100 ફૂલના કુંડા મીન્સ એક એક મીટર. હું એમ કહું કે કોઈ પણ એક વ્યક્તિ 50માં કુંડે ઊભો છે, એનો મીનિંગ શું થયો? 50 મીટર અંતરે ઊભો છે. ચાલો હવે આપણે આગળ રકમ વાંચીએ. નિહારિકા બીજી હરોળમાં દોડે છે. જોજો બધે બધા ખાસ કે આકૃતિમાં તો કે એક નિહારિકાનું ચિત્ર પણ છે અને તો કે તે બીજી હરોળમાં દોડે છે. એટલે એનો મીનિંગ શું થયો? એનો એક સિયામ બે છે. બરાબર, ભેગે ભેગો મીનિંગ પણ એક એક સેન્ટેન્સ પરથી વિચારવાનો છે. નિહારિકા તો કે બીજી હરોળમાં દોડે છે, આપણે તો કે અંડરલાઈન કરતા જઈએ. ચલો એ એક વ્યક્તિ એવી નિહારિકા બીજી હરોળમાં દોડે છે, તેણે AD નું 1/4 ભાગનું અંતર કાપ્યું છે. હવે AD બરાબર કેટલા છે? તો કે 100 મીટર. હવે એના ચોથા ભાગનું અંતર કાપેલું છે અને તો કે ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. નિહારિકા શું કરે છે? બીજી હરોળમાં દોડે છે, ચોથા ભાગનું એટલે કે કુલ અંતર 100 છે. 100 ભાગ્યા 4 કરો એટલે કેટલા મળે? તો કે 25. તો 25 મીટરના અંતરે તો કે તે લીલો ધ્વજ ફરકાવે છે. કયા કલરનો ધ્વજ? લીલો ધ્વજ. ચાલો આગળ જોઈએ. પ્રીત 8મી હરોળમાં દોડે છે અને તેણે AD નું 1/5 ભાગનું અંતર કાપ્યું છે. એટલે કે અહીંયા વ્યક્તિ આવે છે, પ્રીત 8મી હરોળમાં દોડે છે, આ બીજી હરોળમાં દોડે છે. ચાલો એણે AD નું 1/5 ભાગ, અહીંયા તો કે ચોથો ભાગ હતો, અને તો કે ત્યાં લાલ કલરનો ધ્વજ ફરકાવે છે. બે વ્યક્તિ એવા, એક તો કે નિહારિકા અને તો કે એક આપણી પાસે પ્રીત, આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે? હવે આ બંને ધ્વજ ફરકાવી દીધા એ વાત કરો, પરંતુ બંને ધ્વજ વચ્ચે કેટલું અંતર છે એ આપણે મેળવવાનું છે. ચાલો પેલો પ્રશ્ન સમજાણો. એટલે આમ જોઈએ તો આખી આખી રકમ ની અંદર તમને શું આવ્યું? બે બિંદુ નયામ આપી દીધા, એ બિંદુ કયા લેવાની આપણે મેળવવાનું, નવું તમારા માટે છે. પછી બંને બિંદુ વચ્ચેનું અંતર કેવી રીતે મેળવવું એ તો આપણે 7.1 ની અંદર શીખી જ ગયા. ચાલો હવે આગળ આપણે જોઈએ. તો જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી કલરનો ધ્વજ, હવે ત્રીજી વ્યક્તિ એ રશ્મિ, ચાલો એણે શું કર્યું? તો કે વાદળી કલરનો ધ્વજ ફરકાયો, પરંતુ ક્યાં? તો કે રેખાખંડના મધ્ય બિંદુ ઉપર. એટલે એ બંને ધ્વજ જે છે તમે જોઈ શકો છો આકૃતિમાં, એ બંને ધ્વજ ના એક્ઝેક્ટલી મધ્ય બિંદુ પર વાદળી કલરનો ધ્વજ ફરકાયો. તો એ વાદળી કલરનો ધ્વજ કયા બિંદુ આગળ ફરકાવશે તે આપણે મેળવવાનું છે. ચાલો આખે આખી રકમ બધે બધાને સમજાઈ ગઈ, તો આપણે એક એક વસ્તુ ચાલો લેતા જઈએ. AD બરાબર તો કે 100 મીટર તમે જોઈ શકો છો. ચાલો હવે આગળ આપણે જોઈએ. નિહારિકા બીજી હરોળમાં દોડે છે, એનો મતલબ એવો થયો 1/2 થયો. હવે હું મધ્ય બધું વર્ણન લખતો નથી ડાયરેક્ટલી, ચાલો આપણે જેટલી જરૂર છે એટલું લખું છું. 1/4 ભાગનું અંતર કાપે છે, તો આપણે પહેલા એ લખીએ. ચાલો માટે નિહારિકાએ કાપેલ અંતર, નિહારિકાએ કાપેલ અંતર, એટલાનો ભાગનું છે તો કે આપણી પાસે 100 નો ચોથો ભાગ એટલે 100 ગુણ્યા 1/4 તમે 4 કરો એટલે 100 ભાગ્યા 4 કરો એટલે કેટલા આવ્યા? 25 મીટર. એનો મતલબ એવો થયો નિહારિકા 25 મીટર અંતર કઈ ગયો એટલે કે 25માં કુંડે ત્યાં હશે. ચાલો આગળ જઈએ. તો તેણે ત્યાં કયા કલરનો લીલો ધ્વજ ફરકાવે છે? ચાલો તો આપણે લખીએ, માટે લીલો ધ્વજ ફરકાવે બિંદુ ના યામ 25. ચાલો આપણે આ બિંદુ ને છે ને નામ આપી દે, લીલો ધ્વજ છે એટલે ગ્રીન, આપણે તો કે એટલા માટે તો કે જી બિંદુ આપી દે. ચાલો લીલો ધ્વજ ફરકાવેલ બિંદુ જી ના યામ, અને અહીંયા આપણે જી લખી નાખ્યું. ચાલો એટલે પેલા બધાને ખબર પડી, સાવ એટલે સૌ સિમ્પલ ક્વેશ્ચન છે. ચાલો આગળ જઈએ. પ્રીત 8મી હરોળમાં દોડે છે, તો સૌપ્રથમ આપણે લઈ લઈએ. ચાલો પ્રીતે કાપેલ અંતર. ચાલો એને કેટલું અંતર કાપ્યું છે? તો કે 100 નો 5મો ભાગ એટલે 100 ગુણ્યા 1/5 આવ્યા છે, ગુડાડીએ તો 20 × 5 = 100 થશે, એટલે આ આપણને મળી ગયા. ચાલો 20 મિનિટ. એનો મતલબ એવો થયો કે પ્રીત જે છે એ 8મી હરોળમાં તો દોડે છે અને 1/5મા ભાગનું અંતર કાપે છે અને ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે. ચાલો તો આપણે લખીએ, માટે
लाल ध्वज, लाल ध्वज फरकावे बिंदु। चलो लाल ध्वज छे એટલે આપણે એને નામ આપી દઈએ આર, તો કે બિંદુ રેડ માટે ચલો લાલ ધ્વજ ફરકાવે બિંદુ આર ના ક્યાં ઇઝ ઇક્વલ ટુ, ચલો આર ઓફ શું આવશે 8 ની અરોડ છે એટલે આર ઓફ 8, અને કેટલા મીટર વાય એમ કેટલો છે એનો, તો કે 20 મીટર એટલે આર 8 અને 20। ચલો એટલે ખબર પડી। હવે આપણો પ્રશ્ન એ શું, તો બંને ધ્વજ વચ્ચેનું કેટલું અંતર થશે, તો આપણે લખીએ ચલો માટે બંને ધ્વજ, બંને ધ્વજ વચ્ચેનું અંતર, વચ્ચેનું અંતર, ચલો ઈ અંતર માટે સૌપ્રથમ આપણે બિંદુ અહીંયા લીધું છે G અને આ બિંદુ લીધું છે, બંને ધ્વજ વચ્ચેનું અંતર તો કે GR અથવા RG કોઈ પણ લખી શકો। ચલો હવે બધે બધાને અંતર સૂત્ર આવડે છે, શું હતું સૂત્ર, વર્ગમૂળ ની અંદર x1 - x2 નો વર્ગ + y1 - y2 નો વર્ગ। ચલો બધે બધાને તો કે અંતર સૂત્ર હવે ક્વેશ્ચન તો કે આટલું જાતે જ કરવાનો હોય, તો 2 માઇનસ તો કે 8 નો વર્ગ અથવા 8 માઇનસ 2 નો વર્ગ તમે કોઈ પણ વસ્તુ કરો, તો ચાલો ચાલો આપણે લઈએ 2 માઇનસ 8 નો વર્ગ પ્લસ 25 માઇનસ તો કે 20 નો વર્ગ, 25 માઇનસ 20 નો વર્ગ। ચાલો સમજાણું, બંનેના x એમની બાદબાકી નો વર્ગ પ્લસ બંનેના y એમની બાદબાકી નો, તો વર્ગમૂળ ની અંદર 8 માંથી 2 ગયા એટલે માઇનસ 6 નો વર્ગ કેટલો આવ્યો 36, હું થોડાક સ્ટેપ ઓછા કરું છું। ચાલો 25 માંથી 20 ગયા એટલે 5, 5 નો વર્ગ કેટલો આવ્યો 25, તો ફાઇનલી તો કે આપણને આ પ્રમાણે કઈક મળ્યું। ચાલો 36 અને 25 નો આપણે સરવાળો કરીએ તો 6 ને 5 આવ્યા 11, વધી આવી 1, 4 ને 2 કેટલા થઈ ગયા 6, એટલે વર્ગમૂળ ની અંદર 1 6, તો એનો મતલબ એવો થયો માટે બંને ધ્વજ, બંને ધ્વજ વચ્ચેનું અંતર, વચ્ચેનું અંતર બરાબર રૂટ 61, અને આ આખો ક્વેશ્ચન મીટરમાં છે એટલે આપણે શું લખીએ મીટર। ચાલો એક ક્વેશ્ચન નો આપણો આન્સર મળી ગયો, બંને ધ્વજ વચ્ચેનું અંતર તો કેટલું મળ્યું, તો કે વર્ગમૂળ ની અંદર 61 મીટર। ચાલો આટલું આવડી ગયું। હવે આપણે આગળ જોઈએ, રશ્મિએ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્યબિંદુ પર વાદળી ધ્વજ ફરકાવેલ છે। ચાલો હવે આપણે લખીએ વાદળી માટે તો કે આપણે શું લઈ લઈએ, બ્લુ એટલે કે આપણે બી બિંદુ લઈ લઈએ। ચાલો તો બધા બધા ખાસ ધ્યાન આપજો, હવે રશ્મિ આ બંને બિંદુ, બંને બિંદુની વચ્ચે વાદળી કલરનો ધ્વજ ફરકાવે છે। હવે આપણે શું મેળવવાના છે કે બિંદુ નહીં એમ, ચાલો તો માટે આપણે લખે માટે વાદળી ધ્વજ ફરકાવે બિંદુ નહીં એમ, એને આપણે શું લઈ લઈએ બી, બી ના એમ, ચાલો અથવા તમે આવું ન લખો તો પણ અહીંયા કઈ જરૂર નથી, બરોબર ડાયરેક્ટલી આપણે તો કે અહીંયા વાદળી ધ્વજ ફરકાવેલ બિંદુ ના એમ ડાયરેક્ટલી, ચાલો x1 + x2 / 2 અને y1 + y2 / 2 બધે બધા ખાસ ધ્યાન આપજો, કયા કયા બિંદુ ધ્યાનમાં લેવાના છે, તો કે વાદળી ધ્વજ ફરકાવેલ બિંદુ ના એમ, બાકીના બંને ધ્વજ ફરકાવેલ બિંદુ ના એમ નું મધ્ય બિંદુ, એટલે જોજો બધે બધા ખાસ, આપણી પાસે એક બિંદુ 2 25 અને બીજું બિંદુ તો કે કયું છે 8 20। ચાલો તો 2 + 8 / 2 x1 + x2 / 2 y1 + y2 / 2 25 + 20 / 2 25 + 20 / 2, તો ફાઇનલી આપણને આન્સર મળ્યો 8 ને 2 10 / 2 કરશે એટલે 5 25 ને 20 એટલે કેટલા આવ્યા, તો કે 45, અને 45 ના છેદમાં કેટલા આવશે 2, એટલે 45 ના છેદમાં તમે 2 કરો એટલે 5 અને 22 2 44 થાય એટલે 22.5। તો વાદળી ધ્વજ ફરકાવેલ બિંદુ ના એમ કયા છે 5 અને 22.5, પ્રશ્ન સમજાય છે। હવે આનો મીનિંગ કરવો હોય તો શું કહી શકાય, તો કે વાદળી ધ્વજ 5મી હરોળમાં, તમારે ફાઇનલ આન્સર લખવાનો છે, હું લખતો નથી માત્ર બોલું છું, બધે બધા ખાસ સાંભળજો, વાદળી ધ્વજ 5મી હરોળમાં 22.5 મીટર ના અંતરે તો કે ફરકાવે હશે, ખબર પડે છે બધાને, સમજાણો છે આખો ક્વેશ્ચન ફરી એકવાર, માત્ર તો કે આની અંદર આખે આખો ક્વેશ્ચન તો કે આમ ફેરવીને કઈ પૂછે છે, છે ક્વેશ્ચન માં કઈ નહીં, આપણી પાસે બે બિંદુ ના યામ, ઈ બંને બિંદુ ના યામ વચ્ચેનું અંતર, અને તો કે ઈ બંને બિંદુ ના જે યામ છે એનું તો કે મધ્ય બિંદુ ના યામ આપણે મેળવવાના છે, સમજાય છે। આપણે શું કરવાનું છે, બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવાનું છે બંને બિંદુ ના, તો કે મધ્ય બિંદુ ના યામ મેળવવાના, એના માટે સૌપ્રથમ આપણે શું કર્યું, તે બંને બિંદુ ના યામ નક્કી કર્યા, એટલે એક બિંદુ તો કે 2 25 બીજું બિંદુ 8 મળ્યું, ઈ બંને બિંદુ વચ્ચેનું અંતર મેળવ્યું,
क्वेश्चन 7.1 નો છે મધ્ય બિંદુનો જે છે તો કે 7.2 નો ક્વેશ્ચન છે અને તો કે મધ્ય બિંદુ ને અહીંયા મેળવા ભાદરવી ધ્વજ પરકાયેલ બિંદુ ને અહીંયા પરંતુ મધ્ય બિંદુ કોનું છે તો કે આપણી પાસે G અને તો કે R ઈ બંનેનો મધ્ય બિંદુ આ બધે ખાસ તો કે મગજમાં રાખવાનું છે ચાલો તો સૌપ્રથમ બધે ક્વેશ્ચન નંબર 3 લખી નાખો તો આજના લેક્ચર ની અંદર કરાવે સ્વાધ્યાય 7.2 ના ક્વેશ્ચન નંબર 1 થી 3 વ્યવસ્થિત સારી રીતે તો કે સમજવાના છે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે આજ પ્રમાણે ના તો કે આગળના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે થેન્ક યુ સો મચ